નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પણ પ્રચાર અભિયાનને વેગીલું બનાવી રહી છે, ત્યારે શહેરના રંગૂન નગરમાં વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 4 માં સમાવેશ રંગૂન નગરમાં રાત્રે 9 વાગે જાહેર સભા સંબોધતા પરેશ ધાનાણીએ ભાજપના રાષ્ટ્રીય પ્રશ્નોને લઈને ઘેરી હતી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ પર વાક બાણ ચલાવ્યા હતા. અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ જાહેર મંચ પરથી કરી હતી. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર એવા રંગૂન નગરમાં પરેશ ધાનાણીએ માહોલ જમાવ્યો હતો. કયા મુદ્દાઓને જાહેર મંચ પરથી ધાનાણીએ લોકો સામે મૂક્યા હતા તમે જ સાંભળો. 1995 માં ભયભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નામનું બી વાયવું 18 વર્ણે લોહી પરસેવાના ટીપે સિંચી અને એને વટવૃક્ષ બનાવ્યું. આજ 25-25 વર્ણના વાળા વાઈ ગયા પછી આખા ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ છે. 25 વર્ષ પાણી પાયું, એક બી વાયવું તો એ વટવૃક્ષ થયું. 25 વર્ષ પછી કોઈને ધોમ ધખતા તાપમાં એનો મીઠો છાંયડો નો જીડો બાપ. 25 વર્ષ પાણી પાયું તો એમાં ફળય નું આવ્યું. અને હું કાઠિયાવાડનો માણા, અમારી ત્યાં બાપ દાદાઓને કહી કે બાપા 25 વર્ષ ઝાડ વાવ્યું હોય, વટવૃક્ષ બનાવીએ, લોહી પરસેવાના ટીપે સિંચીએ, પાણી પાઈને એમાં ફળ ન આવે તો એ ઝાડ કેવું કહેવાય? હડબાઉ ઝાડ. હે, જે ઝાડમાં ફળ ન બેહે ને એને હડબાઉ ઝાડ કહેવાય. આ 25-25 વર્ષથી ગુજરાતમાં હડબાઉ ઝાડ વાવ્યું છે. કોઈને ધોમ ધખતા તાપમાં મીઠો છાંયો ન ચડ્યો, પાણી પાઈને કેડું તૂટી ગઈ તોય કોઈને ફળ ખાવા ન મળ્યા. હવે આ હડબાઉ ઝાડને જડ મૂળથી ઉખેડી ફેંકજો એવી વિનંતી કરવા આવ્યો. આજ આ વિજય વિશ્વાસ સંમેલનમાં માનની ગૌરવભાઈ, વિજયભાઈ, મકસૂદભાઈ, અમારો ભાઈ નીરવ, જગમલભાઈ પટેલ સાહેબ, બધા જ હાકમ જેવા આગેવાનો બેઠા છે. મને તમારા ઉપર અમારી કરતા વધુ વિશ્વાસ છે. અમારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે. અને કહી જાઉં છું કે આજ 25-25 વર્ષના વાણા વાઈ ગયા પછી આ ભાજપવાળા ભડના દીકરા વાયદાનો વેપાર કરે, વલણ ચૂકવતા નથી. દર ચૂંટણી આવે ને એટલે ચંદ્ર અને મંગળ ઉપર ઉતારવાના સપના દેખાડે. ગલિયુમાં આવે એનો કાન પકડીને કહેજો કે તારો ચંદ્ર ને મંગળ ગયો ઘોડો. અમારા ઘરના દરવાજા પાસે પગ મૂકીને ખાડા ખડબચડાવાળા રોડ હુકામે છે, ગટરો હુકામે ઉભરાય છે, ગલીએ ગલીએ ગંદકીના ગંજ હુકામે છે. આ સોસાયટીની ગલીઓમાં અજવાળાનું ઉણપ હુકામે છે. આપણી પાયાના પ્રશ્નો છે, એ પાયાના પ્રશ્નોને લેખાજોખા કરીને મતદાન કરવાનું. 25 વર્ષ ભાજપના વાણા વાયા, 20 વર્ષથી નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે. ભાઈઓ બહેનો, મને એકવાર પ્રધાનમંત્રી બનાવો. બહુ તુઈ મેગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. બેનો, તમારા ભાઈ 20 વર્ષથી હક નહોતા લેવા દેતા. આખું વિચીન ઠોકા દિલ્હી બેહાડ્યા, 380 માં ગેસ નો બાટલો દેતા, તેના 770 થયા. ઐતિહાસિક વિશ્વની બજારમાં ઐતિહાસિક ઊંચાઈએ મોંઘું ક્રૂડ ડીઝલ મળતું હતું, તોય કોઈ થી પેટ્રોલ 75 નહોતું વેટું, ડીઝલ 56 નહોતું વેટું. આ તમારા ભાઈને હરક પદુડા થઈને દિલ્હી બિહાડ્યા ને, અમારા ભાઈના દરરોજ ખિસ્સા ખાલી થાય છે. પેટ્રોલ પંપના મશીન ખોટકી નાખ્યા, સુધી કેટલાય રાજ્યોમાં ભાવ પહોંચાડ્યા. મારે તમને પૂછવું કે 2002 માં નરેન્દ્રભાઈએ નેતૃત્વ સંભાળ્યું અને આજ 2021 નગરપાલિકામાં ભાજપ, પ્રદેશમાં ભાજપ, દેશમાં ભાજપ, કોઈ એની માનાહમ આપ્યા હતા કે આપણું બિલ સસ્તું ન કરે, કરવેરા ન ઘટાડે, હે, સરકારી નિહાળું ન બનાવે, સરકારી દવાખાનામાં મફત સારવાર ન આપે, આપણે કોઈ એને માનાહમ આપ્યા હતા? આજ તમે હરખામણી કરો,
2002 કરતા 2021 તમારા ઘર વીજળીનો વપરાશ કરો છો એના બિલમાં વધારો થયો કે ઘટાડો? ઘર વેરામાં વધારો થયો કે ઘટાડો? સફાઈ વેરામાં વધારો થયો કે ઘટાડો? શિક્ષણ ઉપકરમાં વધારો થયો કે ઘટાડો? બસ નું ભાડું વધ્યું કે ઘટ્યું? ટ્રેન નું ભાડું વધ્યું કે ઘટ્યું? પ્લેટ 5 રૂપિયામાં ઝડતી હતી બાપ, 50 રૂપિયા લૂંટે એને એમ હશે કે આપણે બાપાનો બગીચો સમજીને રેલવે સ્ટેશન ફરવા જઈએ છીએ. ધોરીનસ કાપી નાખી છે. આજે આખા દેશમાં મંદિરની મોકાણ છે. દિવાળીના દિવસે બોણી ન થાય ને એવા આખા દેશને દી દેખાડ્યા. જીએસટીની ઝઝટે વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે. અરે ભાઈ, કોરોનાનો કાળ વેપાર ધંધા ભાંગીને ભૂકો થયા, ખિસ્સા ખાલી હતા, ઘરમાં અનાજ ધાન ખૂટી ગયા. એક બાજુ લોકડાઉન, કરિયાણાની દુકાને કોઈ ઉધાર નહોતું દેતું. રખે ને આપણે છોકરો ભૂખનો માર્યો ટળવળતો હોય, દૂધની કોથળી લેવા કોઈ બાપ જાય ને તો આ પોલીસવાળાએ વાહા ફાડી નાખ્યા હતા, યાદ રાખજો. મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવવાનો વેત નહોતો, કેરોસીન મોદી સાહેબે બંધ કરી દીધું. આ કેરોસીન અત્યારે બંધ કરી દીધું. પેટ્રોલ પુરાવવાનો, મોંઘું પેટ્રોલ પુરાવવાનો વેત નહોતો, અને એમાંય લોકડાઉનની અંદર મોટરસાયકલ લઈને નીકળ્યા હોય ને તો આપણા વાહા ફાડી નાખ્યા, મોટરસાયકલોના કેસ કર્યા, ભંગારમાં દેઈ તો 10,000 નું આવે, એની 15,000 ની પાવતી હું કામે પકડાવી? એનો હિસાબ કિતાબ કરજો. આ ભાજપવાળા એની માના હમ આખા ગુજરાતમાં જો કોઈને એક માસ્ક મફત આપ્યું હોય ને તો આ ભાજપવાળાની માના હમ. આખાય કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે 5 રૂપિયાનું એક માસ્ક કોઈને મફત દેતા હાલ આવતો તો એ સરકારે માસ્કના નામે 1,000 ની પાવતીઓ પકડાવી અને 6 મહિનામાં 25 કરોડ સુકામે લૂંટા. નરેન્દ્રભાઈ, માનની રૂપાણી સાહેબ, માનની પાટીલ સાહેબ, મારું નવસારી તમને સવાલ પૂછે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે જેણે દેશને આઝાદી અપાવી હતી. 2 ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી. આજ કમનસીબે 2 ગુજરાતીઓ આખા દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આપણને એમ કે એક ચા વેચવા વાળા ને દિલ્હીનું સુકાન સોંપી, નાનો માણા છે, નાના માણાની સમસ્યાઓને સાંભળશે, સમજશે અને ઉકેલ લાવશે. આપણે ચા વેચવા વાળાને દેશ ચલાવવા દીધો ને એણે આખો દેશ વેચવા કાઢ્યો છે. વેચવા કાઢ્યો છે બાપ, મારા ને તમારા ઈમાનની હરાજી કરવાનો પ્રયાસ આ ભાજપના શાસકો કરી રહ્યા છે. સરકારી કંપનીઓ હોય, LIC હોય, BSNL હોય, નિગમ હોય, બોર્ડ હોય, બેંકો બાપ, બેંકો હતેન વેચવા કાઢી જ. આપણે ચા વેચવા વાળાને દેશ હોપવા, જ દેશ વેચવા કાઢ્યો છે. આ દેશને બચાવવા માટે આખું નવસારી સાગમટે સંકલ્પ કરજો. ગૌરવભાઈ, હું થોડા દી પહેલા અમદાવાદની બજારમાં ફરતો તો આ ભાજપવાળા બેશરમ અડીખમ થઈને મત માંગતા હતા. 25-25 વર્ષથી આજ ગુજરાતની તિજોરી ખાલી ખમ છે ને તોય આ ભાજપ અડીખમ હુકામે છે? થોડાક સવાલો લઈને તમારી વચ્ચે આવ્યો છું. આજ ઉભરતી ગટરની દુર્ગંધ ભારે ખમ. ભાજપના સૂત્ર એવા, ગુજરાત છે અડીખમ, ભાજપ છે મક્કમ વાળા સૂત્રની હવા પરેશ ધાનાણીએ જાહેર મંચ પરથી કાઢી નાખી હતી. વાયુ પ્રદૂષણથી શ્વાસ ભારે ખમ, તૂટેલા રસ્તાઓ ઉપર ધૂળ ભારે ખમ, અને તોય અહંકારી ભાજપ વાળા હજુય હુકામે ઊભા અડીખમ. ટ્રાફિક સમસ્યાનો ટેરર ભારે ખમ,
જાહેર રસ્તાનો ટોલ ટેક્સ ભારે કમ લોકડાઉનમાં કર્યા છે, હેરાન ભારે કમ મોટરસાયકલ દંડની પાવતી ભારે કમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામ ઊભા ચડી ખમ. નવસારીના લોકોએ ભાજપને સવાલ પૂછવાનો, ગલીએ ગલીએ ગુંડાગીરી ભારે ખમ, પોલીસ ખાતાની દાદાગીરી ભારે ખમ, રાશનની દુકાને કાળાબજારી ભારે ખમ, ટેકાના ભાવની ખરીદીમાં ગોલમાલ ભારે ખમ, અને તોય આ ભાજપવાળા હજી હુકામે ઊભા સડી ખમ. ઈ મેમોની ઉઘરાણી ભારે ખમ, માસ્કની દંડની લૂંટ ભારે ખમ, જીએસટી કરની ઝંઝટ ભારે ખમ, મોંઘી વીજળીના બિલ ભારે ખમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા સડી ખમ. ખાનગી શાળાઓની ફી ભારે ખમ, ખાનગી દવાખાને સારવાર ભારે ખમ, પેટ્રોલ ડીઝલની મોંઘવારી ભારે ખમ, વ્યાજકવાદીઓની ચુંગાલ ભારે ખમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા સડી ખમ. બેંકની લોન અને હપ્તા ભારે ખમ, દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભારે ખમ, રખડતા ઢોરની રંજાડ ભારે ખમ, મિલકત માફિયાઓનો ત્રાસ ભારે ખમ, અને તોય આ અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા સડી ખમ. વિચારે મારું ગુજરાત, એ વિનંતી કરવા આવ્યો છું. સરકારી પરિવહનનો ખર્ચ ભારે ખમ, સરકારી કચેરીએ ભ્રષ્ટાચાર ભારે ખમ, સરકારી કાર્યક્રમના તાઇફા ભારે ખમ, સરકારી કરવેરાનો કકળાટ ભારે ખમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા છે અડી ખમ. બાપ, આજ ગુજરાત ખાલી ખમ છે, અને તોય ભાજપ અડી ખમ છે. નાના માણસના ખિસ્સા ખાલી ખમ, ગરીબોના ઘરમાં રાશન ખાલી ખમ, બંધ ફેક્ટરીમાં રોજગાર ખાલી ખમ, વકરા વગરના વેપાર ધંધા ખાલી ખમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા છે અડી ખમ. મોંઘવારીની મોકાણે રસોડા ખાલી ખમ, કેરોસીન વિહોણા પ્રાઇમસ ખાલી ખમ, મોંઘા દાટ ગેસના સિલિન્ડર ખાલી ખમ, પાણીની અછતથી ગોળા ખાલી ખમ, અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા છે અડી ખમ. શિક્ષક વગરની શાળા ખાલી ખમ, ડોક્ટર વગરના દવાખાના ખાલી ખમ, કર્મચારી વિહોણી કચેરીઓ ખાલી ખમ, આખાએ ગુજરાતની તિજોરી ખાલી ખમ, અને તોય બેશરમ ભાજપવાળા હજી અડીખમ ઊભા રહીને મત માંગવા આવે છે ને, એના અહંકારને ઓગાળવા મતદાન કરજો એવી વિનંતી કરું છું. નવા કોંગ્રેસનું સૂત્ર વહેતું મૂક્યું હતું, અને શું હતું એ સૂત્ર આવો સાંભળીએ. આજમાં મારા તમારા મતનું મૂલ્ય એ કચડાતું જાય છે, બહુમતીના બળે વિપક્ષના અવાજને રૂંધવાનો પ્રયાસ થાય છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત, જ્યાં ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે 562 રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અને 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. આજ મારે તમને પૂછવું છે કે સાહેબ, આ ગુજરાત લોખંડી પુરુષ સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત બનાવવું છે, કે આ સીઆર પાટીલનું ગુનાહિત ગુજરાત? એ નવસારીએ 28 તારીખે નિર્ણય કરવાનો છે. ડરતા નથી, લડશું લડશું. દરરોજ રીબાઈ રીબાઈને મરવા કરતા એક વખત શહીદ થવું મંજૂર મારા બાપ. આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં સામાન્ય માણસનો અધિકાર છીનવાય છે. અધિકારનો અવાજ ઉઠે ને તો એને પોલીસના દંડે વાહા ફાડી નાખવામાં આવે, ખોટા પોલીસ કેસ કરવામાં આવે, જેલમાં ધકેલવાનું ષડયંત્ર રચાય છે. મારે આપ સૌ નવી પેઢીના મિત્રોને વિનંતી કરવી છે કે બાપ, આ દરરોજ રીબાઈને મરવા કરતા એક વખત શહીદ થવું પડે ને તો મંજૂર. ગુલામીને સિંગડા નથી હોતા, ગુલામીનો અહેસાસ થાય. અંગ્રેજોના કાળમાં પણ અધિકારનો અવાજ ઉઠાવવા ગાંધી અને સરદારે આંદોલન કર્યા ને, તુનિક અંગ્રેજોની સરકારમાં મારે તમારે ગાંધી અને સરદારના ગુજરાતમાં આંદોલન કરવા, આવેદન આપવા, ઉપવાસ કરવા માટે આધુનિક અંગ્રેજોની મંજૂરી લેવી પડે. બાપ, માનો કે ન માનો, આ ગાંધી અને સરદારનું ગુજરાત આજ ગુલામ બની ગયું છે. હવે
મારા તમારે ઘરે ઘોડિયામાં જે ભારતનું ભવિષ્ય હિચકીર્યું છે ને, એ ગુલામ પેદા ન થાય એના માટે આખું નવસારી હાગમટે મતદાન કરજો. આખું આવ ત્યારે હૃદય ઉપર હાથ રાખજો. વિહવી વરથી વાયદાનો વેપાર કર્યો, વલણ નથી ચૂકવાનું. આજ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો એનો અહંકાર હાથમાં આસમાને છે. એના અહંકારને ઓગાળવા કમળને કચડી નાખજો, કમળને કચડી નાખજો, કમળને કચડી નાખજો. આ ભાજપ વાળાનો અહંકાર ઓગાળજો, કમળને કચડી નાખજો. ભાજપ વાળાનો અહંકાર ઓગાળજો. આ સમયની મર્યાદા છે, જાજો સમય નથી લેતો. મને વિશ્વાસ છે તમારા આશીર્વાદથી અમે ઊભા છીએ. મને વિશ્વાસ છે તમારા આશીર્વાદથી અમારી લડાઈ હજુ આવતા દિવસોમાં વધુ તેજ થવાની છે. પણ આખુંય આખુંય નવસારી આ વખત હાગમટે કોંગ્રેસને આશીર્વાદ આપજો. હાથના નિશાન ઉપર બટન દબાવી અને બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ મારું નવસારી લે એવી અપેક્ષા સાથે આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું અને સાંભળો, આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. કોંગ્રેસ પક્ષના આખાય નગરમાં બધા જ ઉમેદવારોને તમે હાગમટે આશીર્વાદ આપજો એવી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું. નામમાં હું રાખ્યું છે કામ જોજો. કોંગ્રેસની કરની અને કથની એક છે, એક વખત મારી કોંગ્રેસ પક્ષ એના કાર્યકર્તાઓ તમારા આશીર્વાદથી ચૂંટાય અને આ નગરનું નેતૃત્વ લે ને તો માથું તમારા ખોળામાં મૂક્યું છે. સાથે જ વલસાડથી આવેલા ગૌરવ પંડ્યાએ પણ શહેરમાં કોંગ્રેસને જીત અપાવવા માટે લોકોને અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વોર્ડ નંબર 4 ના ઉમેદવારો, શહેર પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકોની સમસ્યાઓને સાંભળી સમજી અને ઉકેલ લાવે એવી સરકાર માટે સામાન્ય લોકો હવે સત્તા પરિવર્તનના સંકલ્પથી આગળ વધી રહ્યા છે. ડાંગ, વલસાડ અને નવસારી ગ્રામીણ સહિત આજે નગરના વિવિધ વોર્ડમાં ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું, સાંભળવાનું થયું. મને લાગે છે કે હવે ગાંધી અને સરદારનું ગુજરાત એ બીજી આઝાદીની લડાઈ તરફ આગળ વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ સત્તા પરિવર્તનનું પહેલું પગથિયું હશે અને આવતા દિવસોમાં વાયા ગાંધીનગર દેશને ગુલામીની જંજીરમાંથી છોડાવવા માટે ગુજરાત નેતૃત્વ કરવા. 17ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો હતો. અંક ગણિતમાં અમે ઊણા ઉતર્યા પણ લોકોના હૃદય સુધી પહોંચવામાં સફળ થયા હતા. આજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે મંદીની મોકાણ છે, મોંઘવારી ભારોભાર છે, બેરોજગારી વધી રહી છે, લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે, ગેસના બાટલાના ભાવ વધ્યા છે, પેટ્રોલ ડીઝલથી દરરોજ લોકોના ખિસ્સા ખંખેરાય છે. આ બધી જ સ્થિતિની વચ્ચે નાનો માણસ એનું જીવન જીવવું દોહલ્યું થઈ ગયું છે. પ્રાથમિક સુવિધાઓમાં સીધી કે આડકતરી રીતે કરવેરાઓથી મોંઘવારી વધતી જાય છે અને કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારે સહાયમાં નનૈયો ભીણો છે ત્યારે સામાન્ય માણસનો રોષ 7માં આસમાને છે. આવતીકાલના પરિણામો પણ ખૂબ સકારાત્મક અપેક્ષાઓ સાથે આવતીકાલની સવાર ઉગે એવી અપેક્ષા રાખું છું. મહાનગરની ચૂંટણીઓમાં પણ લોકોએ સૂતેલી સરકારને જગાડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે મતદાન કર્યું હોય એવું સમગ્ર ગુજરાતને લાગી રહ્યું છે. કોંગ્રેસના શાસનમાં અસંમતિનો અધિકાર હતો, આંદોલનનો અધિકાર હતો. કમનસીબે સંવિધાનના પગથિયે સત્તામાં બેઠેલા લોકો એ આજ ભયનું શાસન ઊભું કર્યું છે. લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને વિતેલા ટૂંકા વર્ષોની અંદર કેટલાય લોકોને બિનજરૂરી રીતે ડરાવી ધમકાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થયો છે. 50 જેટલા પત્રકારોના પણ ક્યાંય ને ક્યાંય જીવ ગુમાવવા પડ્યા છે. આ કપરી કટોકટીના કાળમાંથી પસાર થઈ રહેલું ગાંધી અને સરદારનું ગુજરાત
દરરોજ રીબાઈ રીબાઈને મરે એના કરતાં એક વખત શહીદ થવાના સંકલ્પ સાથે હવે સત્તા પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. એનટીસી ન્યૂઝ નવસારી.